તો એક તરફ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી બાજુ રાજકોટ જિલ્લાના જેતપુર પંથકના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. એક તરફ સતત વરસાદી ઝાપટાને કારણે પાકને માઠી અસર થઈ છે, તો એક મહિનાથી મોલને પૂરતો તડકો પણ નથી મળ્યો, જેથી પાક પીળો પડી ગયો છે. પાક નિષ્ફળ જાય તેવી ભીતિ ખેડૂતોની સેવાઈ રહી છે. ઝાપટારૂપી વરસાદને કારણે બોર કુવામાં પાણી ઉપર ચડ્યા નથી અને વાદર ડેમ હજુ પણ અડધાથી પણ ઓછો ભરાયો છે, એટલે શિયાળુ પાક પર પણ સંકટ અત્યારથી જ ઘેરાઈ રહ્યું છે. છેલ્લા 2-3 દિવસથી વાતાવરણમાં ઉઘાડ નીકળ્યો છે, જેને કારણે ખેડૂતો પાકને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો પાછોતરો વરસાદ સારો થાય અને બોર અને કુવામાં પાણી ચડે, ડેમ ભરાય, તો શિયાળુ પાકનું વાવેતર કરી શકાય તેમ છે. એક મહિનાથી વરસાદ પડ્યો એટલે આ પાણી લાગી ગયા માલ ને, બરોબર, કપાસ ને, અને પી આ થઈ ગયો. હાલો જમીન સોડવા મૂકવા માંડી ગઈ. તો શું થાય હવે? હવે આમાં થાવો હોય થાય, હવે બબે દોડવા થાય કે નો થાય, આમાં તો હું છે હજી હુકાઈ છે. લારો રોગ ને દવા છાટી છે, હવે દવા જો વરે તો મહેનત કરી વરવો હોય તો વરી જાય. પાક એ પાક જેને પિયત ની સગવડતા હશે એને થોડોક સારો માલ થાય, બાકી પિયત બિન પિયત છે જેની પાસે પિયત ની કોઈ સગવડ નથી એને તો વરસ કાઢવું મુશ્કેલ છે. આ એક મહિના ત્યાં સતત વરસાદ પડ્યો છે, સતત ચાલુ ચાલુ હોય, ઝાપટા કે વરે, એના માટે શું કહેતો? એના માટે એમ છે કે જેને રેસક જમીન છે એ બધો માલ ફેલ ગયો છે, અને જેને થોડીક નીતાર વાળી ને હારી જમીન છે એમાં થોડુંક માલ થાય, બાકી રેસક જમીનમાં કોઈ વસ્તુ થાય નહીં. સંપૂર્ણ વિકાસ થવો જોઈએ, વિકાસ થઈ શક્યો નથી, કારણ કે સૂર્યપ્રકાશ મળ્યો જ નથી. એના હિસાબે ખેડૂતને કોઈ પણ જાતનું ઉત્પાદન આવે એવી કોઈ સ્થિતિ નથી. આ નીતાર વાળી જમીન જ કહી શકાય આપણે, પણ એમાં ખરનો ઉપદ્રવ થઈ ગયો છે, એટલે ખેડૂતોને મજૂરી ખર્ચ વધી જશે ઉત્પાદનની જગ્યાએ. અત્યારે જે નીતા કૂવામાં પાણી આપણે ઓછો વરસાદને હિસાબે પાણી જે દેખાય છે એ વધીને 2-5 સુધી, શિયાળુ પાકમાં કોઈ શક્યતા દેખાતી નથી. જેતપુર પંથકની અંદર છેલ્લા 1.25 મહિના થયા સતત ઝાપટારૂપી વરસાદ પડી રહ્યો છે, જેને કારણે થઈ ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન જેવું વાવેતર કરેલ હતું. આ વાવેતર હવે તેના જ વાવેતર જે જમીનમાં કર્યું તે જમીન રેસી ગઈ છે, તેને કારણે થઈ અને આ વાવેતર જે પીળું પડી ગયું છે, તેમાં પીડાશ આવી ગઈ છે, લગભગ એમાં રોગચાળા જેવું દેખાઈ રહ્યું છે. આપણે અત્યારે દ્રશ્યો જોશો તો મગફળીનું વાવેતર છે ને તેમાં પીડાશ પડતી મગફળી મોટા ભાગની થઈ ગઈ છે, તેવું જ કપાસમાં છે, તેવું સોયાબીનમાં છે. તેને કારણે થઈ અને ખેડૂતો એમ કહે છે કે સતત વરસાદને કારણે અમારી જમીન રેસી ગઈ છે, અને એમાં અને પાછોતરા વરસાદ જો થોડો થાય તો સારો પાક, એમ કે અડધા જેવો પાક લઈ શકાય, બાકી આ જે પ્રમાણે વરસાદ પડ્યો છે ઝાપટારૂપી તેને કારણે પાકને નુકસાન થઈ જાય. અને બીજું કે બોરની અંદર અને કૂવાની અંદર પાણી ઉપર ચડ્યા નથી અને ડેમમાં પાણી થયું નથી, જેથી જેના કારણે થઈ અને શિયાળુ પાક છે તે લઈ નહીં શકાય આ વખતે તેવું અત્યારે ચિત્ર ઉપસ્યું છે. જો પાછોતરો વરસાદ થશે અને ડેમની અંદર ભરાશે તો શિયાળુ પાક લઈ શકાશે એવું ખેડૂતો અત્યારે જણાવી રહ્યા છે. હિતેશ સાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર.